નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ રાઉન્ડઅપ સાથે હું છું સિદ્ધાર્થ દોળકિયા. સમાચારોની શરૂઆત મોટી ખબરોથી. સુરતના સિંઘણપુરમાં કમર્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ. બિલ્ડિંગમાં 17થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. આગ લાગવાનું કારણ અકસ્માત. સુરતના પુણામાં ચંદનની તસ્કરીનો પર્દાફાશ. એસઓજી અને ઈટીએસે ચંદનના લાકડાનો જથ્થો કર્યો જપ્ત. બે વ્યક્તિઓની કરાઈ અટકાયત. ગોધરામાં જીબીએસ સિન્ડ્રોમનો કેર વકર્યો. ભુરાવાવ વિસ્તારમાં વધુ 5 કેસ સામે આવતા આંકડો 12 પર પહોંચ્યો. 600થી વધુ મકાનોમાં સર્વેલન્સ. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. 28 માર્ચથી 9 એપ્રિલ સુધી યોજાશે પરીક્ષા. દિનેશ શર્માના રાજીનામા બાદ ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસની કવાયત. 5 નારાજ કોર્પોરેટરો સાથે કરી મુલાકાત. વિપક્ષ નેતાની પસંદગીને લઈ નારાજ હતા કોર્પોરેટર. કોરોના કાળ બાદ મંદિર ખુલતા અંબાજી મંદિરમાં વહી દાનની સરવાણી. 22 દિવસમાં 1,71,000થી વધુનું દાન. સોમનાથમાં 60 લાખ તો ડાકોરમાં 66 લાખનું મળ્યું દાન. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સુરતના ડભોલીના સિંગણપુર વિસ્તારમાં આવેલી એમ સ્ક્વેર બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં મોટી જાનહાની ટળી છે. ઇમારતના બીજા માળે લાગેલી આગને કારણે ત્રીજા માળે આવેલી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતી 20 યુવતીઓ ફસાઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક તેમને બહાર કાઢ્યા. જોકે આગના ધુમાડાથી લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. આગ ઓનલાઈન વેચાતી પ્લાસ્ટિકની વસ્તુઓમાં લાગતા વધારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો. બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી, જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો. લાઇબ્રેરીમાં પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થિનીઓએ ધુમાડો ફેલાતા બચાવ માટે ચીસો પાડી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી જતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા. બેઝમેન્ટમાં ધુમાડો વધુ માત્રામાં હોવાથી ધુમાડાને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કોમ્પ્લેક્સની બાજુમાં બાકોરું પાડીને મશીન મૂકી ધુમાડાને બહાર કાઢવામાં આવ્યો. એક કોમ્પ્લેક્સમાં આગ લાગી છે અને આગ નીચે ભોયણામાં લાગી છે. ઉપર ત્રીજા માળે જ ટ્યુશન ક્લાસીસના બાળકો, 20-25 બાળકો ત્યાં હતા. તમામ બાળકોને આપણે હેમખેમ બહાર ઉગારી લીધા છે. 20-22 જેટલા બાળકો ઉપર હતા એ બધાને આપણે હેમખેમ બહાર લઈ લીધા છે. બેઝમેન્ટમાં આગ લાગેલી છે એટલું ખબર પડી છે અને ધુમાડો ઉપર સુધી પહોંચી ગયેલો. એટલે જેટલી બી બાળકો ઉપર હતા, છોકરીઓ વધારે કરીને, એ બધાને ધુમાડો લાગ્યો છે થોડો ઘણો. બાકી કોઈ ઈજા નથી, કોઈ જાનહાની થઈ નથી. ટૂંકમાં પ્રાઇમરી જે માહિતી મળી છે પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી અને જે એમાંથી ધુમાડા નીકળેલા, એ ધુમાડા ઉપર જે ક્લાસીસ લાઇબ્રેરી છે, લાઇબ્રેરીમાં જે દીકરીઓ વાંચવા માટે આવતા હતા ત્યાં સુધી આ ધુમાડા ગયેલા. તો જોયું તો આગ લાગેલી હતી અને જોઈને એમ લાગ્યું કે ભાઈ આ નોર્મલ આગ હશે, મતલબ કોઈ સળગાવેલું કે કોઈ એવું હશે. પણ જોઈને વધારે ધુમાડા નીકળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા કોઈ જોરદારની આગ લાગેલી છે. એટલે બધી ગર્લ્સ અંદર જઈ સેફલી વાતાવરણમાં, ચોખ્ખા વાતાવરણમાં જઈ અને ફાયર બ્રિગેડને બધી ગર્લ્સ ભેગી થઈ. કોઈ એક જ જણે ફાયર બ્રિગેડને ફોન કરી અને ફાયર બ્રિગેડને બોલાવી અને 108ને બોલાવી અને ફાયર બ્રિગેડવાળાએ આવી, ટાઈમ ટુ ટાઈમ આવી અને અમારો જીવ બચાવી લીધો. તો અમે સબ પડ રહે થે. 3-4 લડકિયા બહાર આવી નાસ્તા કરને કે લે. તો ઉસને દેખા કે ધુઆં ઉપર આ રહા હૈ. તો ઉસને બોલા કે આગ લગ ગઈ. તો અમે થોડા ડર ગયે. ફિર અમે ફાયર બ્રિગેડ કો ફોન કિયા ઓર ટાઈમ ટુ ટાઈમ ફાયર બ્રિગેડ આ ગઈ ઓર હમકો સેફલી નીચે ઉતાર દીધું. તો આજે આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધુમાડાના દ્રશ્યો જોઈ રહ્યા છો. ખુદ વિદ્યાર્થીનીઓને જ્યારે જાણથી તુરંત તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, 108ને બોલાવવામાં આવી હતી અને સૌથી સરાહનીય કામગીરી જોવા મળી ફાયર વિભાગની કે જેઓએ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢી લીધી. તો સુરતમાં જ 24 મે 2019 સાંજે તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઇમારતના ચોથા માળેથી કૂદીને જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં 16 જેટલા વિદ્યાર્થીઓ આગની જ્વાળામાં લપેટાઈ ગયા હતા. સદનસીબે આજે એવી કોઈ ઘટના નથી થઈ. 23 ફેબ્રુઆરીએ દિવસ કે જ્યારે આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનોએ 20થી વધુ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી જીવ બચાવી લીધા. વર્ષ 2003માં થયેલી દમણ પુલ દુર્ઘટના મામલામાં દમણ કોર્ટે ચુકાદો આપ્યો છે. 18 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં 3 આરોપીઓને 2-2 વર્ષની સજા ફટકારી છે. 2003માં દમણના નાની દમણ અને મોટી દમણને જોડતો પુલ તૂટી ગયો હતો, જેમાં દમણની ફાતિમા સ્કૂલના 28 બાળકો, એક શિક્ષિકા સહિત 30 લોકોના મૃત્યુ થયા હતા. આ ગોઝારી દુર્ઘટના બાદ દમણમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારથી આ ગોઝારી દુર્ઘટના મામલે મૃતકોના પરિવારજનો વિક્ટિમ કમિટી દ્વારા દમણની કોર્ટમાં કેસ ચલાવી રહ્યા હતા. આખરે 18 વર્ષ બાદ દમણ કોર્ટે આ મામલામાં 7 આરોપીઓમાંથી 3ને 2-2 વર્ષની સજા અને રૂપિયા 16,500નો દંડ ફટકાર્યો. આરોપીઓમાં તે સમયની પીડબ્લ્યુડી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત ગુપ્તા, ધીરુભાઈ પ્રભાકર અને આઈએલ
તડેકર ને કોર્ટે સજા ફટકારી. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ચેતવણી બાદ કાર્યવાહી થઈ. વડોદરાના કરજણના નર્મદા નદીમાં ચાલતી લીઝ બંધ કરાવાઈ છે. નારેશ્વર પાલેજ રોડ પર અડીને આવેલી લીઝ ખાણ ખનીજ વિભાગ કલેક્ટર સહિતની ટીમની સર્વેની કામગીરી, નર્મદા નદી પર આવેલી તમામ લીઝોના સર્વેની કામગીરી. લીઝ ધારકોના ડમ્પરોના પૈડા થંભી ગયા છે. તાજેતરમાં ડમ્પરની અડફેટે મોતથી સાંસદની હતી આકરી પ્રતિક્રિયા. રાજકોટથી સમાચાર, જ્યાં આગળ ભાજપ આગેવાનના પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડી કે સખિયા પુત્ર જીતેન્દ્ર ઉર્ફે જીતુ સખિયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જીતેન્દ્ર સખિયા રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પણ છે. હાલમાં તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો છે. જોકે હજુ આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ છે. જીતેન્દ્ર સખિયાના પિતા દેવરાજભાઈ સખિયા અગાઉ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ બીડી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જયરાજસિંહ પરમારે ભાજપનો ખેસ પહેર્યાના બીજા દિવસે અમદાવાદ શહેર કોંગ્રેસના અગ્રણી નેતા દિનેશ શર્માએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધી. આ સાથે જ કોંગ્રેસમાં નારાજગીનો સિલસિલો આગળ વધ્યો છે. કોંગ્રેસમાં અત્યારે નારાજગી અને નેતાઓની પક્ષ છોડવાની સિઝન જામી છે. પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ અને પ્રવક્તા જયરાજસિંહ પરમાર બાદ એએમસીના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધા. રાજીનામું આપ્યાના બે દિવસ પહેલા શર્માએ ટ્વીટ કરીને પોતાની નારાજગી દેખાડી ચૂક્યા હતા. ત્યારબાદ બુધવારે તેમણે પહેલા તો પ્રદેશ પ્રમુખને મોકલેલા રાજીનામામાં પોતાની વ્યથા ઠાલવી અને ત્યારબાદ મીડિયા સમક્ષ કોંગ્રેસને આડે હાથ લીધી. તેમાં પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરથી લઈને અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યો સામે તેમણે બડાપો કાઢ્યો. એમના નવ રતન આ ગુજરાતમાં રહે છે. હવે નવ રતન નહીં, જિલ્લે જિલ્લે બે બે ત્રણ ત્રણ રતનો છે. એ રતનો એજન્સી લઈને છેલ્લા 30 વર્ષથી કોઈ નવા યુવાનને આગળ આવવા દીધું નથી. આ જગદીશ ઠાકોર એ જ જગદીશ ઠાકોર છે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખને તલવારો કાઢવાની વાત કરતો હતો ત્યારે એને સસ્પેન્ડ કરવાની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષ બનાવવા દેવામાં આવ્યો છે. એટલે તમે કયા પ્રકારનો નિર્ણય લઈ રહ્યો છે? શૈલેષ પરમારની સામે ઊભી ના થઈ જાય, એક દલિત સમાજની એક મહિલા લીડર ના બની જાય, એની હરીફ ના થઈ જાય, એક ષડયંત્ર થયો અને ષડયંત્રના ભાગરૂપે એને ફસાવી દેવામાં આવ્યું. આ તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું કહેવું છે કે કોઈના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો, તો ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ નામશેષ થઈ જશે. લોકો જાય કરોડો ને લાખોની સંખ્યામાંથી એનાથી ઘર તૂટી જાય છે, ઘર તૂટી જાય છે એવું નથી હોતું. અને કોંગ્રેસ નિશાન ધર્યો છે, કાર્યકરોનો પક્ષ છે, સૈનિકોનો પક્ષ છે. યોગ્ય નેતૃત્વ નહીં હોવાના કારણે કોંગ્રેસ દિવસે દિવસે ભાંગતી જાય છે. અને હું માનું છું કે આ સુધી દિનેશ શર્માએ કોંગ્રેસ વિરુદ્ધ બડાપો કાઢતા કોંગ્રેસે તેમને પક્ષમાંથી બરતરફ કરી દીધા. જોકે કોંગ્રેસ ભૂલી ગઈ કે શર્મા તે પહેલા રાજીનામું આપી ચૂક્યા છે. દિનેશ શર્માના રાજીનામા બાદ કોંગ્રેસે તુરંત જ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી અને જગદીશ ઠાકોરે દિનેશ શર્મા જૂથના 5 કોર્પોરેટર સાથે તાબડતોબ મુલાકાત કરી. અમદાવાદના કોર્પોરેટર્સમાં કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, ઇકબાલ શેખ, તસ્લીમ તમીરજી અને ઝુલ્ફી પઠાણનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ એએમસીમાં નેતા વિપક્ષની પસંદગી સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આ દરમિયાન એવી પણ અટકળો વહેતી થઈ છે કે કેટલાક કોર્પોરેટરો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે, જેને જોતા હવે કોણ કોંગ્રેસ છોડશે તેના પર અટકળો તેજ થઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ વડોદરાના પાદરા જંબુસર હાઈવેને 4 લેન કરવાની માંગ સાથે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. પાદરા મહુવડ ચોકડી પાસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો વિરોધ પ્રદર્શન કર્યું. મહુવડ ચોકડી પાસે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાયો હતો. પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર પણ આ આંદોલનમાં જોડાયા હતા. પાદરાથી જંબુસર સુધી થતા અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા. સમગ્ર વિરોધને લઈને પોલીસે ધારાસભ્ય સહિત વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. વડુ પોલીસ સ્ટેશનની હદમાં મહુવડ ચોકડી ખાતે કોંગ્રેસના ધારાસભ્યશ્રી અને અન્ય કાર્યકરો દ્વારા પાદરા જંબુસર હાઈવે 6 લેન કરાવવા માટે તેમણે આહ્વાન કરેલું
રસ્તા રોકો આંદોલનનો. તે કાર્યક્રમ દરમિયાન પોલીસે બંદોબસ્ત જાળવ્યો છે, કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને કોંગ્રેસના કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા છે. ફક્ત ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ફક્ત વાયદા કરવામાં આવે, પાદરાની જનતાને હર હંમેશ માટે છેતરવાનું કામ કર્યું છે. એક મહિનાનું અલ્ટિમેટમ હતું, તેમ છતાં પણ જિલ્લાના બીજા રોડો મંજૂર થાય, પાદરા જંબુસરના છેલ્લા 2012 થી લઈને 14ની ચૂંટણી હોય, 17ની ચૂંટણી હોય, 19 ચૂંટણી હોય, 20 ચૂંટણી હોય, ફક્ત વાયદા કરવામાં આવ્યા છે. વડોદરાના નાલંદા ટાંકીમાં પંપ નહીં બેસાડવા મામલે પગલાં લેવામાં આવ્યા છે. ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જતન બાધેકાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પંપની ખરીદીની પ્રોસીજર ન હોવાથી કાર્યવાહી, જે કંપનીને ઓર્ડર અપાયો તે ધારાધોરણમાં નહોતી આવતી. તાત્કાલિક અન્ય કંપનીને 1.5 માસમાં કામગીરી કરવા આદેશ, બીજી ભરતી કંપનીને ઓર્ડર આપવા મુદ્દે પણ તપાસ. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં દાવેદારી કરતા અરવિંદ સલૈયાને કરાયા છે સસ્પેન્ડ. ભાજપે નિયુક્ત કરેલી પેનલ સામે અરવિંદભાઈએ ઉમેદવારી કરતા પક્ષ પ્રમુખે લીધો છે નિર્ણય, જેને જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. બોટાદ જિલ્લાના પૂર્વ મહામંત્રી મનહર માતરિયાને સ્થાનિક સ્વરાજ 2021ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભીગુભાઈ વાઘેલાએ મનહર માતરિયાને સસ્પેન્ડ કર્યાના લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેને લઈને બોટાદ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. આણંદમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. પેટલાદમાં આંજણા પટેલ વિસ્તારમાં અશાંત ધારાની માંગના અહેવાલ બાદ તંત્રે કામગીરી શરૂ કરી. 8 ફેબ્રુઆરીએ ન્યૂઝ 18 ગુજરાતી આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલા આંજણા પટેલ વિસ્તારને અશાંત ધારો કરવા સ્થાનિકોનો અવાજ બન્યું હતું. આંજણા પટેલ વિસ્તારમાં રહેતા લોકોની તેમના વિસ્તારના અશાંત ધારો જાહેર કરવાની માંગણીને ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યું હતું, જે મુદ્દે આણંદનું વહીવટીતંત્ર કામે લાગ્યું. આંજણા પટેલ વિસ્તારના સ્થાનિકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે. પેટલાદના સ્થાનિક પ્રજાજનો તરફથી અમારા પેટલાદ મામલતદાર તેમજ પેટલાદના પોલીસ પાસે એ લોકોને અશાંત ધારામાં સમાવેશ કરવા માટે એક માગણી અને રજૂઆત આવી છે. આ માગણીની રજૂઆત સંદર્ભે અમે પોલીસ ખાતા અને અમારા ડિપાર્ટમેન્ટના જુદા જુદા પાસેથી ઓપિનિયન મંગાવીશું અને જો સ્થાનિક રીતે જરૂરિયાત લાગશે તો અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં અમે કરીશું. આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આજણાવાડ વિસ્તારની અમારી અશાંત ધારાની માગણીના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી એ પ્રસારિત કરેલા, જે સંદર્ભે અમોએ પેટલાદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને તથા પેટલાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું. પેટલાદ પોલીસ અમારી આ માગણીને સંદર્ભે અમારા સ્થાનિકોના જવાબ લેવાની કાર્યવાહી હાથે લીધી છે અને ન્યૂઝ 18 ગુજરાતીએ અમારી અશાંત ધારાની માગણીના સમાચાર પ્રસારિત કર્યા બાદ તંત્ર કામે લાગ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રેમમાં આંધળા બનેલા યુવકના કિસ્સાઓએ રાજ્યમાં હદ વટાવી દીધી છે. રાજ્યના વિવિધ શહેરો બાદ કચ્છની પ્રાથમિક શાળામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કચ્છના રાપર તાલુકાની એક પ્રાથમિક શાળામાં 30 વર્ષીય યુવકે ઘૂસી 6ઠા ધોરણની વિદ્યાર્થી સાથે બળજબરીપૂર્વક જન્મદિવસ મનાવ્યો હોવાની ઘટના સામે આવી. જન્મદિવસ મનાવ્યા બાદ યુવકે બળજબરીપૂર્વક આઈ લવ યુ લખેલી ગિફ્ટ ચોકલેટ સગીરના હાથમાં આપી. લાંબા સમયથી યુવક સગીર વિદ્યાર્થીની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સગીરાએ માતા પિતાને કરતા તેમણે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમારા રાપરની અંદર જે આ સ્કૂલની અંદર ઘટના બની છે એ બહુ જ દુઃખનીય છે અને બહુ જ શ્રમલાયક શ્રમજનક છે. અને સાહેબ, હું માસ્ટરો નહીં કહેવા માગું છું, જ્યારે સ્કૂલની અંદર જ્યારે અમે અમારા બાળકોને મૂકી છીએ ત્યારે પરિવાર તરીકે તમારી જવાબદારીઓ છે. કોઈ પણ આ વિધર્મી આવી અને સ્કૂલની અંદર આ કરે છે એ બહુ જ દુઃખનીય છે અને હું માસ્ટરોને કહેવા માગું છું કે તમે બહુ જ ધ્યાન રાખો. આ તરફ જૂનાગઢના ભવનાથમાં 2 વર્ષ બાદ સંપૂર્ણ રીતે શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. ભવનાથ ખાતે 25 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે, ત્યારે મનપા દ્વારા ભવનાથ વિસ્તારમાં પૂરજોશથી ચાલી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા ત્યારે મેળામાં આવનાર લોકોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક બાબતે કોઈ અગવડતા ઊભી ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પગલાંઓ તથા ટ્રાફિક બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. મેળો બંદોબસ્ત દરમિયાન મેળામાં બહારથી આવતા વાહનોના પાર્કિંગ માટે કુલ 7 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી. હાલ કારીગરોની ટીમ સતત કામ કરી રહી છે જેથી મહાશિવરાત્રી મેળા પહેલા જ આ રસ્તો ખુલ્લો મૂકી શકાય અને સંભવિત ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય.
ભવનાથની અંદર એક તો ફાયરની સેફટી માટે થઈને ઓછામાં ઓછી 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફાયરો બધા રાખવામાં આવશે. પાણી માટે થઈને ઓછામાં ઓછી 5,000 લીટરની ટાંકીઓ મૂકવામાં આવશે કે જેથીને પાણીની ક્યાંય કોઈને તકલીફ ન પડે. સફાઈ 24 કલાક એવા ઓછામાં ઓછા 8 રૂટ બનાવવામાં આવ્યા છે કે જેમાં 24 કલાક સફાઈની કામગીરી ચાલુ રહે થઈ જાય છે. અમે હાઈમાસ ટાવર ઓછામાં ઓછા 8 હાઈમાસ ટાવરો ફિટ કરવાના છે, જેથીને લાઇટ જે કોઈ પણ માની લો કે ખીચા કાતરું હોય છે કે જે કોઈ ચોરી કરવા આવતા હોય એના માટે સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છના મુંદ્રા પોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી. પોર્ટ MICTમાંથી રક્તચંદનનો જથ્થો પકડાયો. કન્ટેનરમાંથી પ્રતિબંધિત ચંદનનો જથ્થો મળ્યો છે. ચોખાની આડમાં રક્તચંદનનો જથ્થો ઘુસેડવામાં આવ્યો હોવાની જાણકારી છે. તો ફરી એક વખત ચોખાની આડમાં રક્તચંદનનો આ ધંધો કે જે મુંદ્રા પોર્ટ પરથી કચ્છના પકડવામાં આવ્યો છે. ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરી અને સફળતા મેળવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બદલ આપનું સ્વાગત છે. જૂનાગઢના ભવનાથ મંદિરે શિવરાત્રિના ભવ્ય મેળા માટે તડામાર તૈયારીઓ એક તરફ ચાલી રહી છે. શિવરાત્રિ નજીક આવી રહી છે તો મેળામાં અન્ય ક્ષેત્રો ચલાવતા સાધુ સંતોને પડતી મુશ્કેલીઓ અંગે સાધુ સંતોની બેઠક યોજાય. આ બેઠકમાં તમામ અખાડાના થાણાપતિ, મહામંડલેશ્વર અને વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તો મેળામાં સફાઈ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આવનાર ભક્તોના ખાનપાન અને શૌચાલયની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી. पहला अभियान क्या है कि स्वच्छता का, कि मेले में 35,000-40,000 लोग आते हैं. कभी कभी समझिए कि यहाँ पे 10-10, 20-20 लाख भी आते हैं. तो जो अभी 50 लाख आने का अनुमान है, तो 50 लाख आदमियों का मलमूत्र की समस्या है. जितने धोने वाले महात्मा है, जितने उतारा है, जितने क्षेत्र है, उन सभी लोगों के लिए. અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં ઘણા ટ્રાન્સજેન્ડરે તેમની આંતરિક ઇચ્છાઓને પૂરા દિલથી સ્વીકારવાનું નક્કી કર્યું છે, જેના પરિણામે અમદાવાદમાં લિંગ પરિવર્તન કરાવવા માટે વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો, જેમને લિંગ પરિવર્તન ઓપરેશન માટે માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ટ્રાન્સજેન્ડર એક્ટ કે જે ટ્રાન્સજેન્ડરને સશક્ત બનાવે છે તે આ વલણને વેગ આપે છે. હાલ 2020 અને 2021ની વાત કરીએ તો શહેરમાં પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનાવવા માટેની અરજીઓમાં વધારો થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા 2 વર્ષમાં 20 થી વધુ માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્રો જારી કર્યા. જે પ્રમાણપત્રો જાહેર કરવામાં આવ્યા હતા તેમાંથી 20 લોકોને તેમના લિંગને પુરુષમાંથી સ્ત્રી બનાવવા માંગતા હતા, જ્યારે 2 સ્ત્રી તરીકે જન્મ્યા હોવા છતાં તેઓ પુરુષ બનવા માંગતા હતા. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.